હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું પીડબ્લ્યુના આ પાવરફુલ પ્લેટફોર્મ પર. હું છું એપી સર, ને આજે આપણે જોવાના છીએ આપણા મસ્ત મજાના યથાર્થ બેચની અંદર એક મસ્ત મજાનો રિવિઝન લેક્ચર. બાળકો, આજે આપણે જોવાના છે યથાર્થ બેચની અંદર જે આપણું ચેપ્ટર છે ગતિ, એ ગતિ ચેપ્ટરની અંદર આપણે થોડીક વાત કરવાની છે. એમ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણું જે ચેપ્ટર છે તે કમ્પ્લીટ થઈ ગયું હતું, પણ આજનો જે વિડીયો છે તે તમારા માટે એક શોર્ટ વિડીયો રહેશે કે જેની અંદર આપણે કયા કયા ટોપિકો ભણી ગયા છે, સાથે સાથે એની અંદર આપણે કઈ કઈ વસ્તુનું ડિસ્કશન કરવાના છીએ. ઓકે, મોસ્ટલી આપણે બધા જ ટોપિક છે તે જોઈ ગયા છીએ. આજે આપણે કમ્પ્લીટ સોલ્યુશન કરવાના છે. એ પહેલા ગઈકાલની થોડીક ગ્લિમ્સ તમને બતાવી દઉં કે જ્યારે તમે લેક્ચર જોયો હતો તો એ લેક્ચરની અંદર આપણે જે વાત કરતા હતા તેમાં દાખલાઓ વિશે જોયું હતું. કયા કયા દાખલાઓ જોયા હતા? તો દાખલાઓની અંદર આપણે પ્રવેગ આધારિત દાખલાઓ જોયા હતા, બરાબર છે? તેના આધારિત દાખલાઓ જોયા હતા, પ્રવેગ આધારિત દાખલા, એટલે કે પ્રવેગ પર આધારિત દાખલા અથવા પ્રવેગ આધારિત દાખલા એવું કહી શકો છો, બરાબર? પ્રવેગ આધારિત દાખલા જોયા. ત્યાર પછી અચળ પ્રવેગી ગતિના, અચળ પ્રવેગી ગતિના સમીકરણો આધારિત દાખલા જોયા. ક્લિયર? એટલે આ ટાઈપના બધા દાખલાઓ વિશેની વાત આપણે જોઈ લીધી હતી. હવે આપણે ત્યાંથી થોડાક આગળ વધીશું. નેક્સ્ટ જે હવે આપણે કરવાના છીએ તે શું છે? તો નેક્સ્ટ જે છે તે આપણે સંપૂર્ણ ચેપ્ટર જે છે, આખું ચેપ્ટર, બરાબર છે, સંપૂર્ણ પ્રકરણનું પુનરાવર્તન. એટલે કે એક રિવિઝન કરી લઈશું નાનું અમથું મસ્ત, કે જેથી તમને બધાને મજા આવે. અને આજનો જે આ લેક્ચર છે તે તમે જો આગળના જો લેક્ચર ના જોયા હોય તો કંઈ નહીં, આ લેક્ચર જો તમે કમ્પ્લીટલી જોઈ લેશો તો પણ તમને આ ચેપ્ટરમાં આરામથી આઈડિયા આવી જશે. ઓકે, તો ચાલો ફટાફટ શરૂ કરીએ શું છે આજનું રિવિઝનમાં. તો બાળકો, સૌથી પહેલા આપણે જોયું હતું કે ભાઈ ગતિ કોને કહેવાય. તો ગતિની વિશે વાત કરીએ તો પક્ષીઓ જે ઉડે છે, માછલીઓ તરે છે. ત્યાર પછી આપણા શરીરની વાત કરવામાં આવે તો રુધિરની અંદર, આપણા શરીરની અંદર થતું જે રુધિરનું પરિભ્રમણ છે, આ બધી જ વસ્તુઓ જે છે તે શેને કારણે થાય છે? તો કે ભાઈ આ બધી વસ્તુઓ જે થાય છે તેને આપણે ગતિ તરીકે ઓળખીએ છીએ. અને ગતિ શેને કારણે થાય છે? તો કે ભાઈ બળ લાગવાને કારણે. તો એ બળ વિશેની વાત જે છે તે આપણે આ ચેપ્ટરમાં નથી કરવાના, આપણે ફક્ત ગતિ વિશેની વાત કરવાના છે કે ગતિ કઈ રીતના થાય છે અને ગતિ જે થઈ રહી છે, બરાબર છે, તે દરમિયાન આપણે કયા કયા એના ફેક્ટર્સ છે, જેમ કે વેગ કયા છે, પ્રવેગ શું છે, ત્યાર પછી ઝડપ શું છે, તેના વિશેની વાત આપણે આ ચેપ્ટરની અંદર કરવાના હતા. લાસ્ટ જે ઘણા બધા લેક્ચરો તમે જોયા હશે આ બેચના, તો એની અંદર આપણે એની ડિટેલમાં માહિતી મેળવી હતી. તો આજે આપણે એકદમ શોર્ટમાં માહિતી મેળવશું. તો કે ભાઈ પક્ષીઓ જ્યારે ગતિ કરે છે ત્યાર પછી માછલીઓ છે એ પણ કન્ટિન્યુઅસ ગતિ કરે છે. એવી જ રીતના આપણા રુધિરની વાત કરવામાં આવે તો શરીરની અંદર રુધિરનું જે પરિવહન થાય છે, એટલે આ બધી જે છે તે કેવી છે? તો કે કન્ટિન્યુઅસ ચાલતી કુદરતી ગતિઓ છે, બરાબર છે. બધી જ જગ્યાએ તમે જોશો, આખું કોઈ પણ જગ્યાએ જુઓ, બધી જ જગ્યાએ ગતિ કન્ટિન્યુ થયા જ કરતી હોય. આપણે જ્યારે એક સ્થાનથી બીજા સ્થાને જઈએ છીએ તો એ પણ શું છે? ગતિ કરી એવું આપણે કહી શકીએ છીએ. એટલે કે પદાર્થ પોતે ગતિ કરે છે એવું આપણે કહી શકીએ છીએ, બરાબર છે બાળકો? તો હવે આ જે ગતિ છે તેના આધારે આપણને કઈ કઈ વસ્તુઓ જોવા મળે? તો કે કેટલીક ગતિઓ નિયમિત જોવા મળે, જેમ કે સૂર્યોદય થવો, સૂર્યાસ્ત થવું, એના સિવાય વાવાઝોડા આવવા, બરાબર છે. તો આ જે બધા વાવાઝોડા આવે છે તમે અત્યારે જોયું હશે કે ભાઈ એક મસ્ત મજાનું તૂફાન આપણા ગુજરાતની અંદર આવ્યું હતું પણ એટલી બધી એની અસર નથી જોવા મળી. તો એ જે બધું થાય છે તે શું છે? તો કે એ અનિયમિત ગતિ છે. આ બંને જે ગતિ છે તે કેવી છે? નિયમિત છે. ત્યાર પછી આપણા જે આ ઝાડવાના પાંદડાઓ છે, કન્ટિન્યુઅસ હવા આવે છે તો એને કારણે શું કર્યા કરે છે? હલનચલન કર્યા કરે છે. તો આ હલનચલન એ શું છે? ગતિ છે. શું છે બાળકો? ગતિ છે. તેના સિવાય તમે જોયું હોય તો અહીંયા આગળ ઘણા બધા એવા એક્ઝામ્પલ છે, બરાબર, ઘણા બધા એવા એક્ઝામ્પલ છે કે જેના દ્વારા તમે ગતિની માહિતી મેળવી શકો. એમાં કેટલાક પદાર્થો છે તે સુરેખ પથ પર ગતિ કરે છે, જ્યારે કેટલાક પદાર્થોની વાત કરવામાં આવે તો એ કન્ટિન્યુઅસ આગળ પાછળ ઉપર નીચે ગતિ કરે છે. આવી રીતના ઘણી બધી ગતિઓ જે છે તે ત્યાં આગળ થતી હોય છે. આ ચેપ્ટરની વાત કરીએ તો આપણે આની અંદર ફક્ત સુરેખ પથ પર થતી ગતિ છે તેના વિશેની માહિતી આપણે મેળવી હતી, બરાબર, કે સુરેખ પથ પર જ્યારે પણ કોઈ પદાર્થ ગતિ કરે છે તો એ કેવી રીતના ગતિ કરે છે અને તેની સાથે સંકળાયેલા કેટલાક જે પણ એના
મેઇન નોમેનક્લેચર છે જેને આપણે કહીએ છીએ વેગ, પ્રવેગ, સ્થાન શું છે, સ્થાનાંતર શું છે, તેના વિશેની માહિતી આપણે જોઈ હતી. તો આજે ફરી એક વખત એના વિશે આપણે માહિતી મેળવીશું. જેમ કે ગતિ શું છે? તો ગતિ એટલે સિમ્પલ સમયની સાથે કોઈ પણ પદાર્થના સ્થાનમાં થતો જે ફેરફાર છે એને કહેવાશે ગતિ. બરાબર છે? એટલે અહીંયા આગળ લખી દઈએ છીએ કે ભાઈ ગતિ એટલે શું? તો કે ભાઈ સમયની સાથે, સમયની સાથે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને, પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને પદાર્થની ગતિ કહેવામાં આવે છે. બરાબર છે? એટલે ગતિ શું છે? તો કે સમયની સાથે પદાર્થનું જે સ્થાન છે એ સ્થાનમાં જો કન્ટિન્યુ ફેરફાર થતો હોય તો આ જે કન્ટિન્યુ ફેરફાર છે ને એ કન્ટિન્યુ ફેરફારને આપણે શું કહીએ છીએ? ગતિ કહીએ છીએ. શું કહીએ છીએ? ગતિ. અને આપણે જે ગતિઓ જોઈ રહ્યા છીએ તેમાં કેવી કેવી ગતિઓ આવે? તો કે એની અંદર આવે છે સુરેખ પથ પર ગતિ. બરાબર છે? સુરેખ પથ પર ગતિ એટલે કે સીધી રેખામાં ગતિ. ત્યાર પછી બીજી એક ગતિ જે છે તે કઈ છે? તો કે સર સમતલમાં ગતિ છે. સમતલમાં ગતિ. ઓકે? એટલે કે કોઈ પદાર્થ જે છે તે સમતલમાં ગતિ કરતો હોય. જેમ કે અત્યારે આપણી વાત કરીએ તો આપણે બધા શેમાં ગતિ કરીએ છીએ? સમતલમાં ગતિ કરીએ છીએ. શેમાં ગતિ કરીએ છીએ? સમતલમાં. સમતલ એટલે ખબર પડે છે ને, આપણે સીધા જઈએ પછી એમ ટર્ન લઈએ છીએ. બરાબર છે? વાંક વળીએ છીએ. આ બધી ગતિ જે છે તે કેવી ગતિ છે? સમતલની અંદર થતી ગતિ છે. કેવી ગતિ છે? સમતલની અંદર થતી ગતિ. એટલે અહીંયા આગળ ગતિ એટલે સિમ્પલ યાદ રાખવાનું છે કે જ્યારે પણ કોઈ પદાર્થના સ્થાનમાં સમયની સાથે ફેરફાર થતો હોય. બરાબર છે? સમયની સાથે પદાર્થના સ્થાનમાં કન્ટિન્યુઅસ જો ફેરફાર થતો હોય તો એનો મતલબ એ પદાર્થ છે તે ગતિ કરે છે તેવું કહી શકીએ. બરાબર છે? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એના સિવાય બીજી કેટલીક ગતિઓ આવે છે, જેમ કે નિયમિત ગતિ. નિયમિત ગતિ. ત્યાર પછી બીજી કેટલીક ગતિની વાત કરીએ તો અનિયમિત ગતિ. બરાબર? અનિયમિત ગતિ. એના સિવાય બીજી આવે છે વર્તુળમય ગતિ. કઈ આવે છે? વર્તુળમય ગતિ. તો આ બધી જ ગતિઓની માહિતી આપણે મેળવી હતી. ક્લિયર છે બાળકો? હવે નેક્સ્ટ આપણે જોઈએ તો ભાઈ ગતિનું જે આપણે વર્ણન કરવું છે તો એ ગતિનું વર્ણન આપણે ક્યારે કરી શકીએ? તો ગતિનું વર્ણન કરવા માટે સૌથી પહેલામાં પહેલાં સૌથી ઉપયોગી વસ્તુ હોય તો એ છે સંદર્ભ સ્થાન. શું જરૂરી છે? સંદર્ભ સ્થાન. જો તમને સંદર્ભ સ્થાન ખબર હોય તો જ તમે ગતિનું વર્ણન કરી શકો છો. જેમ કે અહીંયા આગળ એક રેલવે સ્ટેશન છે. રેલવે સ્ટેશનથી સ્કૂલનું અંતર કેટલું છે? તો કે 2 કિલોમીટર. તો એનો મતલબ કે આ જે રેલવે સ્ટેશન છે ને તે આપણું શું થયું? સંદર્ભ સ્થાન થયું. શું કહેવાય? સંદર્ભ સ્થાન. કારણ કે જ્યારે પણ તમે કોઈ વસ્તુનું અંતર માપો છો તો એ અંતર ક્યારે માપી શકો છો? તો કે ભાઈ એના સંદર્ભ સ્થાનને આધારે. કોઈ પણ પદાર્થ જ્યારે ગતિ કરતો છે તો એ ગતિનું પણ વર્ણન કરવું હોય તો એ વર્ણન કરવા માટે પણ શેની જરૂર પડે છે? સંદર્ભ સ્થાનની જરૂર પડે છે. માની લો કે તમને એવું કહેવામાં આવે કે ભાઈ તારી સ્કૂલ કેટલી દૂર છે, એટલે તમારો પહેલો ક્વેશ્ચન શું આવે? સર ક્યાંથી, કઈ જગ્યાએથી? મારા ઘરેથી કે મારી ઓફિસેથી? હે, ઓફિસ. હા, તો આવી રીતના તમે જુદા જુદા પોઈન્ટની વાત કરશો તો જુદા જુદા પોઈન્ટથી તમારું જે સ્થાન છે તે શું થશે? બદલાશે. જેને કારણે એ સ્થાન બદલાવાને કારણે ત્યાં આગળ પહોંચવા માટે લાગતો જે સમય છે તે પણ શું થઈ જશે? બદલાઈ જશે. એટલે ગતિને ડિફાઈન કરવી હોય તો એના માટે ઘણા બધા જુદા જુદા કન્સેપ્ટો છે, તેમાંનો એક એટલે કયો? સંદર્ભ સ્થાન. સંદર્ભ સ્થાનને આધારે આપણે ગતિનું વર્ણન કરી શકીએ છીએ. બરાબર છે? એનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે દાખલા તરીકે બસમાં બેસેલા હો, તો બસમાં બેસેલા હો ત્યારે તમે આની તમારી આજુબાજુ રહેલા જેટલા પણ મુસાફરોને જુઓ છો તો એ બધા કેવા લાગે છે? સ્થિર લાગે છે. પરંતુ જ્યારે તમે બહાર જુઓ છો, બરાબર, બારીની બહાર જુઓ છો ત્યારે તમને શું દેખાય છે? તો કે સર ત્યારે તો અમને એવું લાગે છે કે બધા ગતિ કરે છે ને અમે બધા સ્થિર છે. ક્લિયર? તો અહીંયા આગળ તમારું સંદર્ભ સ્થાન જો બદલાશે તો એને આધારે તમારી ગતિનું વર્ણન જે છે તે પણ શું થઈ જશે? બદલાઈ જશે. ક્લિયર છે? સંદર્ભ સ્થાનને ઇંગ્લિશમાં શું કહેવાશે? રેફરન્સ પોઈન્ટ કહેવાશે. બરાબર? એટલે સંદર્ભ સ્થાન જે છે ને તે બહુ જરૂરી છે. ક્લિયર? તો ને તો જ તમે શું કરી શકો છો? ગતિનું વર્ણન કરી શકો છો. ગતિનું વર્ણન કરવા માટે સંદર્ભ સ્થાન જરૂરી છે, સાથે સાથે અવલોકનકાર. કોણ છે અવલોકનકાર? અવલોકનકાર એટલે જે ગતિનું નિરીક્ષણ કરતો હોય. બરાબર છે? જે વ્યક્તિ ગતિનું નિરીક્ષણ કરે, જે વ્યક્તિ અથવા જે ગતિનું નિરીક્ષણ કરતું હોય, જે ગતિનું નિરીક્ષણ કરે તેને શું કહેવાશે? અવલોકનકાર કહેવાય છે. શું કહેવાય છે? અવલોકનકાર.
આઈડિયા આવશે? એટલે કે જે ગતિનું નિરીક્ષણ કરે છે તેને આપણે અવલોકનકાર તરીકે ઓળખશું. કઈ કાર તરીકે ઓળખશું? અવલોકનકાર તરીકે, બરાબર છે? એટલે આ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખવાની છે. એટલે જો તમને એવું પૂછવામાં આવે કે ભાઈ કયા કઈ તરફ છે, બરાબર, તમને એમ કહે કે ભાઈ આપણી જે સ્ટેશન છે, સ્ટેશનથી સ્કૂલ, પણ કઈ તરફ? તો કે ભાઈ 2 કિલોમીટર દૂર. પણ કઈ તરફ? ઉત્તરમાં, પૂર્વમાં, પશ્ચિમમાં. એટલે ત્યાં આગળ તમારે ગતિ દરમિયાન ત્યાં આગળ શું છે? તો કે સ્થાન જે હોય તમારું, સંદર્ભ સ્થાન, એ સંદર્ભ સ્થાનથી સ્કૂલનું જે અંતર છે, સંદર્ભ સ્થાનથી જે સ્કૂલનું જે અંતર છે, એ અંતર છે તે 2 કિલોમીટર છે. એ તો તમને ક્લિયર થયું, પણ કઈ દિશામાં છે એની દિશા પણ તમારે શું કરવી પડશે? દર્શાવવી પડશે. તો આને તો તમે એક્ઝેક્ટ એડ્રેસ જે છે ત્યાં આગળ પહોંચી શકશો. નેક્સ્ટ એના પછી આવે છે સ્થાન, સ્થાનાંતર અને પથ લંબાઈ. તો મેં તમને કીધેલું હતું સ્થાન કોને કહેવાય, સ્થાનાંતર કોને કહેવાય અને પથ લંબાઈ કોને કહેવાય, બરાબર છે? તો સૌથી પહેલું શું છે? સ્થાન. સ્થાન એટલે શું? જ્યાંથી ગતિનું અવલોકન કરવામાં આવે, બરાબર છે? જે જગ્યાએથી, જે જગ્યાએથી અથવા જે જગ્યાએથી પદાર્થની ગતિનું, પદાર્થની ગતિનું અવલોકન કરવામાં આવે અથવા જે જગ્યાએથી પદાર્થ પોતાની ગતિની, પોતાની ગતિની, પોતાની ગતિની શરૂઆત કરે તેને સ્થાન અથવા સંદર્ભ સ્થાન કહેવાય છે. ક્લિયર? એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, સંદર્ભ સ્થાન કોને કહેવાશે. ત્યાર પછી આપણે જોઈએ છીએ સ્થાનાંતર. તો સ્થાનાંતર માટે મેં તમને વાત કરેલી હતી કે માની લો કે કોઈ એક કાર છે, બરાબર છે, ઓ પરથી ક્યાં આવે છે? પહેલા એ પર જાય છે, એથી બી પર આવે છે, અને બીથી ક્યાં આવે છે? સી પર આવે છે. ક્લિયર? એટલે જે પણ આપણી કાર હતી તેણે શું કર્યું? તો કે સર ગતિ કરી. ગતિ કરીને ક્યાંથી ક્યાં આવી? તો કે ઓથી પહેલાં એ પર ગઈ, એથી બી પર આવી, અને પાછી ક્યાં આવી? સી પર. તો અહીંયા પદાર્થનું સ્થાનાંતર તમારે નક્કી કરવું હોય તો સ્થાનાંતર શું છે? તો કે સ્થાનાંતર એટલે પદાર્થ દ્વારા, પદાર્થ દ્વારા કપાયેલ ન્યૂનતમ અંતર, બરાબર, પદાર્થ દ્વારા કપાયેલ જે ન્યૂનતમ અંતર છે એને શું કહેવાશે? સ્થાનાંતર, બરાબર. ને સ્થાનાંતર તમારે શોધવું હોય તો એના માટેનું આપણું સૂત્ર હતું, શું હતું? સ્થાનાંતર બરાબર, તો કે ભાઈ અંતિમ સ્થાન માઇનસ શું હતું? પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. ક્લિયર છે? એટલે અંતિમ સ્થાનમાંથી જો તમે પ્રારંભિક સ્થાન બાદ કરશો તો તમને શું મળી જશે? તો કે પદાર્થનું સ્થાનાંતર મળી જશે. શું મળી જશે? પદાર્થનું સ્થાનાંતર. ત્યાર પછી આપણે નેક્સ્ટ વાત કરીએ એના પછી, તો કે ભાઈ એના પછી છે આપણું સ્થાનાંતર. સ્થાન થઈ ગયું, સ્થાનાંતર થઈ ગયું, હવે આવે છે આપણી પથ લંબાઈ. તો ભાઈ પથ લંબાઈ કોને કહેવાય? તો પથ લંબાઈ એટલે સિમ્પલ યાદ રાખવાનું, પથ લંબાઈ એટલે શું? જ્યારે પણ કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો હોય તો એ ગતિ દરમિયાન કાપેલું જે એનું કુલ અંતર છે, બરાબર, પદાર્થ દ્વારા કપાયેલું જે કુલ અંતર છે એ કુલ અંતરને આપણે શું કહીશું? તો કે એની પથ લંબાઈ કહીશું. એટલે લખી દઈએ પદાર્થ દ્વારા કપાયેલા કુલ અંતરને, કુલ અંતરને પદાર્થની પથ લંબાઈ કહેવામાં આવે છે. ક્લિયર છે? પદાર્થ દ્વારા કપાયેલું જે કુલ અંતર છે એ કુલ અંતરને આપણે શું કહીએ છીએ? પથ લંબાઈ કહીએ છીએ. એટલે સ્થાનાંતર અને પથ લંબાઈનો ડિફરન્સ એક જ છે કે સ્થાનાંતર છે તે હંમેશા કેવું આવશે? તો કે સ્થાનાંતર જે છે તે હંમેશા પથ લંબાઈ કરતાં કેવું આવશે? ઓછું આવશે, બરાબર છે? સ્થાનાંતર એ પથ લંબાઈ કરતાં કેવું આવશે? ઓછું આવશે. અથવા કેટલાક કેસની અંદર એવી પણ જોવા મળે છે કે સ્થાનાંતર અને પથ લંબાઈ જે છે તે બંને એકબીજા સાથે સરખા પણ હોય, બરાબર છે? એટલા માટે અહીંયા આગળ સાઇન કઈ મૂકેલી છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ. કઈ સાઇન મૂકેલી છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ. એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ નો અર્થ શું સમજવાનો છે તે ક્લિયર થઈ ગયું કે સ્થાનાંતર જે છે તે પથ લંબાઈ કરતાં કેટલીક વખત ઓછી હોય છે અથવા એના જેટલું હોય છે, બરાબર છે?
એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે સ્થાનાંતર જે છે તે પથ લંબાઈ કરતા ઘણીવાર ઓછું હોય અથવા પથ લંબાઈ જેટલું આપણને જોવા મળે છે. ક્લિયર છે બધાને? યસ સર, એકદમ ક્લિયર. ચાલો ત્યાર પછી આવે છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો બાળકો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ આપણે કેવી રીતના ડિફાઈન કરી શકીએ? તો જો સિમ્પલ છે, નિયમિત ગતિ કોને કહેવાય? કે ભાઈ જો પદાર્થ દ્વારા કપાયેલું અંતર, બરાબર છે, લખી દઈએ, જો પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતો હોય તો પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. ક્લિયર? એટલે જ્યારે પણ તમને એવું કહેવામાં આવે કે સર નિયમિત ગતિ એટલે શું, તો નિયમિત ગતિમાં સિમ્પલ યાદ રાખવાનું છે. નિયમિત ગતિ એટલે સિમ્પલ યાદ રાખવાનું છે, શું યાદ રાખવાનું છે? તો કે જ્યારે પણ કોઈ પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતો હોય તો એનો મતલબ એ પદાર્થ કેવી ગતિ કરે છે? નિયમિત ગતિ કરે છે. અને પછી એક પ્રકાર જે છે તે છે તમારો અનિયમિત ગતિ. તો અનિયમિત ગતિ એટલે શું? અનિયમિત ગતિ, તો કે ભાઈ અનિયમિત ગતિ એટલે સિમ્પલ કે ભાઈ જો કોઈ પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર ન કાપતો હોય તો તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. આઈડિયા આવશે? એટલે જ્યારે પણ કોઈ પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર ના કાપતો હોય તો એનો મતલબ એ પદાર્થ કેવી ગતિ કરે છે? અનિયમિત ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? અનિયમિત. બરાબર છે? તો નિયમિત ગતિ અને અનિયમિત ગતિના ઉદાહરણો કયા કયા છે? જેમ કે નિયમિત ગતિના ઉદાહરણની વાત કરીએ આપણે તો પૃથ્વીની સૂર્ય આસપાસ થતી ગતિ એ કેવી ગતિ છે? નિયમિત ગતિ છે. બરાબર છે? ચંદ્રની પૃથ્વીની આસપાસ થતી ગતિ કેવી ગતિ છે? નિયમિત ગતિ છે. ઘડિયાળના કાંટાની ગતિ નિયમિત ગતિ છે. બરાબર? નિયમિત ગતિમાં સિમ્પલ યાદ રાખવાનું છે, એક સરખા સમયમાં કાપવામાં આવતું જે અંતર છે તે કેવું હોય છે? એક સરખું હોય છે. તો એનો મતલબ એ પદાર્થ જે છે તે કેવી ગતિ કરે છે? નિયમિત ગતિ કરે છે તેવું આપણે કહી શકીએ. ખબર પડશે કે નહીં પડશે? પડશે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ને અનિયમિત ગતિના ઉદાહરણો કયા કયા છે? બહુ બધા ઉદાહરણ છે સર. પવનોની જે ગતિ અનિયમિત હોય, બરાબર, એ નિયમિત નથી હોતી. એના સિવાય બીજી વાત કરીએ આપણે તો, જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, વાવાઝોડું ગમે ત્યારે આવે ત્યારે શું થાય છે? તો કે વાવાઝોડું આવે સર ત્યારે પવનની ગતિ છે તે અચાનક વધી જાય, અચાનક ઘટી જાય, તો એ જે ગતિ છે તે કેવી છે? અનિયમિત ગતિ છે. બરાબર છે? તો અનિયમિત ગતિના ઉદાહરણની વાત કરીએ તો લોટ્સ ઓફ છે, ઢગલાબંધ છે. નિયમિત ગતિના ઉદાહરણો પણ લોટ્સ ઓફ છે, ઢગલાબંધ છે. બરાબર છે? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ આવે છે, હવે ગતિના દરનું મારે માપન કરવું હોય તો એ માપન કઈ રીતના કરી શકું? બરાબર છે? કે ભાઈ જ્યારે પણ કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો છે ને એ ગતિનો દર છે તે મારે માપવો છે તો એ કઈ રીતના માપી શકાય? તો એના માટે એક આપણે રાશિ ડિફાઈન કરશું. બરાબર છે? અને એ રાશિ કઈ છે? તો કે ભાઈ ગતિના દરનું માપન કરવું હોય તો એના માટેની એક રાશિ છે જેને આપણે કહીએ છીએ ઝડપ. શું કહીએ છીએ? ઝડપ. બરાબર છે? કે ભાઈ ગતિનો દર કેટલો છે? ગતિનો દર કેટલો છે? દર એટલે સમજ પડે છે ને, ચોક્કસ સમયમાં પદાર્થ દ્વારા કપાયેલું અંતર કેટલું છે એનું જો માપન કરવું હોય તો એના માટે તમે શેનો ડિફાઈન કરો છો? ઝડપને ડિફાઈન કરો છો. બરાબર છે? તો ઝડપ શું છે? કોને કહેવાશે ઝડપ? તો કે ભાઈ ઝડપ એટલે સિમ્પલ પથ લંબાઈ છેદમાં સમય. બરાબર છે? પથ લંબાઈ છેદમાં સમય. ક્લિયર છે? તો ઝડપ એટલે સિમ્પલ આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ ઝડપ એટલે શું? એકમ સમયમાં પદાર્થે કાપેલું કુલ અંતર, એટલે શું થઈ? પદાર્થની ઝડપ. બરાબર છે? ફરીથી અહીંયા આગળ લખી દઉં છું એક વખત કે એકમ સમયમાં પદાર્થે કાપેલ કુલ અંતરને, પદાર્થે કાપેલ કુલ અંતરને પદાર્થની ઝડપ કહેવામાં આવે છે. ક્લિયર છે? એકમ સમયમાં પદાર્થે કાપેલું જે કુલ અંતર છે એ કુલ અંતરને આપણે શું કહીશું?
तो के एने आपणे कहीशुं पदार्थनी झड़प, बराबर छे। एना सिवाय आपणे वात करीए तो झड़प तो छे ज, एना सिवाय तमे गतिना दरनुं मापन कई रीतना करी शको? तो सौथी पहेला तो झड़प जे छे तेना एकम विशे आपणे वात करीए कि झड़पनो एकम शुं आवशे। तो एनो एकम जे छे ते एकदम सिम्पल छे, क्यों आवशे? तो के एनो एकम जे आवशे ते आवशे मीटर पर सेकंड। केटलीक वखत त्यां आगळ किलोमीटर पर कलाकमां लेवामां आवशे, केटलीक वखत किलोमीटर पर मिनिटमां लेवामां आवे छे, केटलीक वखत सेंटीमीटर पर सेकंडमां लेवामां आवे छे, केटलीક વખત તમે એને કિલોમીટર પર સેકન્ડમાં પણ સાંભળ્યું હશે, બરાબર? કિલોમીટર પર સેકન્ડ, એક સેકન્ડમાં આટલા કિલોમીટર અંતર કાપી લીધું, જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો આપણો જે સૂર્યપ્રકાશ છે એ સૂર્યપ્રકાશની સ્પીડ કેટલી છે? 3×10⁸, તો પણ જેમ તેમ આપણા સુધી પહોંચી રહી છે, સમજ પડે છે ને? એટલે અહીંયા આગળ ગતિના દરનું જો માપન કરવું હોય તો માપન કરવા માટે ખાસ કરીને આપણે ઝડપ છે તેને આપણે ડિફાઈન કરવું પડે, અને સાથે સાથે ઝડપ એ અદિશ રાશિ છે, આ ખાસ યાદ રાખજો, ઝડપ એ અદિશ રાશિ છે, ઓકે? તેને ફક્ત શું હોય છે? તેને ફક્ત મૂલ્ય હોય છે, ક્લિયર? ઝડપને ફક્ત શું જોવા મળે છે? મૂલ્ય જોવા મળે છે, એને દિશા નથી। પણ જો તમે ઝડપને દિશા સાથે લેશો તો એને આપણે સેના તરીકે ડિફાઈન કરીશું? વેગ તરીકે। તો વેગ એ ઝડપનું દિશા સહિતનું મૂલ્ય છે, દિશા સહિતનું મૂલ્ય છે, બરાબર? આ વસ્તુ ખાસ યાદ રાખજો। ઝડપ એ શું છે? તો કે ભાઈ સોરી, વેગ એ શું છે? ઝડપનું દિશા સહિતનું મૂલ્ય, બરાબર છે? એટલે જ્યારે ઝડપને દિશા સહિત સ્વીકારવામાં આવે ત્યારે તેને ઝડપ કહેવામાં આવે છે, ક્લિયર? એટલા માટે અહીંયા આગળ વેગનું તમે સૂત્ર જો લખશો તો વેગ એટલે શું? તો કે વેગ એટલે સિમ્પલ સર, સ્થાનાંતર છેદમાં સમય। વેગ એટલે શું કહેવાશે? સ્થાનાંતર છેદમાં શું કહેવાશે? સમય કહેવાશે, ક્લિયર છે? એટલે વેગ એટલે સિમ્પલ યાદ રાખવાનું છે, સ્થાનાંતર છેદમાં સમય। તો સ્થાનાંતર એટલે શું? તો કે સર એ તો સિમ્પલ છે, સ્થાનાંતર એટલે તો તમને ખબર જ છે, પદાર્થનું અંતિમ સ્થાન જે હોય એ અંતિમ સ્થાનમાંથી હું શું કરી લઉં? તો કે સર પ્રારંભિક સ્થાન છે તેને બાદ કરી લઉં, અંતિમ સ્થાનમાંથી શું કરી લઉં? પ્રારંભિક સ્થાન બાદ કરી લઉં, અને એને જો હું સમય વડે ભાગી નાખું તો મને શું મળી જાય છે? તો કે મને મળી જાય છે વેગ। શું મળી જાય છે? વેગ, ખ્યાલ આવશે? એટલે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરું અને એને સમય વડે ભાગી દઉં તો મને વેગ મળી જશે, અને વેગનો જે એકમ છે, બરાબર, વેગનો એકમ તે પણ શું છે? મીટર પર સેકન્ડ છે, ઓકે? કેટલીક વખત વેગને કિલોમીટર પર સેકન્ડમાં પણ લેવામાં આવશે, મીટર પર સેકન્ડમાં લેવામાં આવશે, સાથે સાથે વેગ છે તે સદિશ રાશિ છે। વેગ એ કેવી રાશિ છે? સદિશ, ક્લિયર? સદિશ રાશિનો અર્થ ખબર પડે છે ને? વેગ એ સદિશ રાશિ છે। સદિશ રાશિનો અર્થ શું થાય? સદિશ રાશિનો અર્થ શું થાય? કે જેને ડિફાઈન કરવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર હોય, તો એવી રાશિને આપણે શું કહીએ છીએ? સદિશ રાશિ કહીએ છીએ। શું કહીએ છીએ ભાઈ? સદિશ રાશિ। ખબર પડશે કે નહીં પડશે? પડશે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો। ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો વેગના ફેરફારનો દર। હવે ઘણી વખત આપણે જતા હોઈએ તો ઘણી વખત આપણે શું કરીએ છીએ? તો કે એક વખત જે સ્પીડથી આપણે ગાડી ચલાવીએ છીએ કન્ટિન્યુ, એને એ જ સ્પીડથી આપણે ગાડી નથી ચલાવતા। કેટલીક વખત આપણને વચ્ચે રસ્તાની અંદર જોઈએ તો કોઈક વચ્ચે આવી જાય તો આપણે બ્રેક મારવી પડે, તો એને કારણે શું થશે? તો કે વેગમાં ફેરફાર થશે। કેટલીક વખત આપણને મસ્ત ખુલ્લો રોડ જોવા મળે તો એકદમ જોરમાં ઝૂમ કરીને જવા દઈએ ગાડી એકદમ, બરાબર છે? તો આવું જે બધું થાય છે તે શું થયો? તો કે વેગનો ફેરફાર થયો। શું થયો? વેગનો ફેરફાર। તો ભાઈ આ જે વેગના ફેરફારનો દર છે, ક્લિયર છે, તેને આપણે સેના વડે ડિફાઈન કરશું? તો કે એને આપણે કહીએ છીએ પ્રવેગ। શું કહીએ છીએ? પ્રવેગ। એટલે પ્રવેગ શું છે? તો કે પ્રવેગ એટલે વેગમાં થતા ફેરફારનો દર, એટલે પ્રવેગ, ક્લિયર? વેગમાં થતા ફેરફારનો દર જે છે તેને આપણે સેના તરીકે ડિફાઈન કરશું? પ્રવેગ તરીકે, બરાબર છે? તો અહીંયા આગળ પ્રવેગ જે છે તે શું દર્શાવશે? તો કે પ્રવેગ બરાબર વેગનો ફેરફાર, વેગનો ફેરફાર કોની સાથે? તો કે સર સમયની સાથે। એટલે વેગનો ફેરફાર છેદમાં શું લખાશે? સમય લખાશે। અને આ જ વસ્તુને તમારે ડિફાઈન કરવી હોય, બરાબર છે, પ્રવેગ,
तो एने आपणे ए वडे दर्शावशुं। सेना वडे दर्शावशुं? ए। ख्याल आवशे? ए वडे आपणे एने दर्शावीए छीए। क्लियर छे? અને એ બરાબર વેગનો ફેરફાર જે છે તેને આપણે ડેલ્ટા વી કહીશું અને સમય કેટલો આવશે? ટી આવશે। ક્લિયર છે? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો। તો આના પરથી તમારું જે પ્રવેગનું સૂત્ર છે તે શું બનશે? તો કે પ્રવેગ એ છે, પ્રવેગને સેના વડે દર્શાવાય છે? એ વડે। તો વેગનો ફેરફાર એટલે શું? તો કે સર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, બરાબર? અંતિમ વેગ માઇનસ શું લખાશે? પ્રારંભિક વેગ, છેદમાં શું આવી જશે? સમય આવી જશે। એટલે એક છે અંતિમ વેગ, બીજો કયો છે? પ્રારંભિક વેગ। તો અંતિમ વેગમાંથી હું પ્રારંભિક વેગ બાદ કરું ને છેદમાં શું કરી લઉં? સમય। ક્લિયર? તો મને મળી જશે। તો અહીંયા આગળ આપણે જોઈએ તો અંતિમ વેગ જે છે, અંતિમ વેગ, તો અંતિમ વેગ કેટલો આવશે? તો કે અંતિમ વેગ જે છે તેને આપણે વી વડે ડિફાઈન કરશું। પ્રારંભિક વેગની વાત આવે તો પ્રારંભિક વેગ કેટલો છે? તો કે પ્રારંભિક વેગને આપણે યુ વડે ડિફાઈન કરશું। સેના વડે ડિફાઈન કરશું? યુ વડે। ક્લિયર છે? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો। અને સમય જે છે, સમય, એ સમયને આપણે ખાસ કરીને ટી વડે દર્શાવશું। સેના વડે દર્શાવશું? ટી વડે। ક્લિયર છે? એટલા માટે અહીંયા આગળ તમારું સૂત્ર જે બનશે તે શું બનશે? એ બરાબર વી ઓછા યુ છેદમાં ટી। શું બનશે? વી ઓછા યુ છેદમાં ટી। એટલે આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે, એ બરાબર વી ઓછા યુ છેદમાં ટી। સમજાશે કે નહીં સમજાશે? સમજાશે? હા સર, સમજાઈ જશે। ચાલો, એટલે આ થયો તમારા વેગના ફેરફારનો દર। હા, બીજી એક વસ્તુ, અહીંયા આગળ જે પ્રવેગ છે તે બે ટાઈપના હોઈ શકે, બરાબર છે? ખાસ ધ્યાન રાખજો। પ્રવેગ છે એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, બરાબર છે? ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, આ ખાસ યાદ રાખવાનું છે। આ મસ્ત વાક્ય છે, પ્રવેગ એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે। આઈડિયા આવશે? પ્રવેગ કેવો હોઈ શકે? ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, કાં તો શૂન્ય હોઈ શકે। ધનનો અર્થ શું થશે? ધન। તો કે સર સિમ્પલ, ધન એટલે શું? તો કે સતત વેગનો વધારો દર્શાવે, સતત વેગનો વધારો। આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। ઋણ શું દર્શાવે? તો કે ઋણ એવું દર્શાવે છે કે સતત વેગમાં ઘટાડો થાય છે, બરાબર છે? સતત વેગનો ઘટાડો થાય છે। અને બીજું છે શૂન્ય। શૂન્ય એટલે શું? પ્રવેગ શૂન્ય એટલે શું? તો કે અચળ ઝડપથી ગતિ કરે છે, પદાર્થ છે તેની ઝડપ કેવી છે? અચળ। અચળ ઝડપથી પદાર્થ ગતિ કરે છે। ક્લિયર? એટલે જ્યારે પણ કોઈ પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હોય તો એનો મતલબ એનો જે પ્રવેગ છે તે કેવો છે? શૂન્ય છે। પ્રવેગ કેવો છે? શૂન્ય છે। આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે। એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો। એટલે આ થયો વેગના ફેરફારનો દર। નેક્સ્ટ આવે છે ગતિનું આલેખીય નિરૂપણ। આલેખીય નિરૂપણ એટલે શું? તો જુઓ, આલેખ દ્વારા આપણે સરળતાથી બધી માહિતીઓ શું કરી શકીએ? મેળવી શકીએ। કોઈ પણ વસ્તુ તમારે જોઈતી હોય, બરાબર છે? તમે હવે મેચ જોતા હો તો મેચ જુઓ છો ત્યારે શું થાય છે? તો કે આપણે ગ્રાફ પરથી એનાલિસિસ કરી શકીએ કે લગભગ આટલા સુધી આપણા રન પહોંચી શકે, બરાબર? આટલે સુધી ભાઈ ધોની બરાબર ટીપશે બધાને, આટલા રન રેટથી ટીપશે, બરાબર? તો આ બધી વસ્તુઓ સેના પરથી એનાલિસિસ થાય? ગ્રાફ પરથી। તેવી જ રીતના ગતિ જે છે એનું પણ આલેખીય નિરૂપણ કરવું જરૂરી છે। તો એની અંદર આપણો પહેલો જે ગ્રાફ છે તે કયો ગ્રાફ છે? તો કે ભાઈ અંતર વિરુદ્ધ સમયનો આલેખ, અંતર વિરુદ્ધ સમયનો આલેખ। ક્લિયર? આ છે અંતર વિરુદ્ધ સમયનો આલેખ। તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ શું દર્શાવે છે? તો કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આવું ધારો કે દર્શાવતો હોય તો આ પદાર્થની ગતિ કેવી છે? નિયમિત ગતિ છે। કેવી રીતે? તો કે જુઓ, સમયની સાથે અંતર પણ શું કરે છે? વધારે કાપે છે, બરાબર છે? એક સરખા સમયમાં કાપેલું અંતર કેવું છે? એક સરખું છે। ક્લિયર છે? એટલા માટે આ જે પદાર્થની ગતિ છે તે કેવી છે? નિયમિત ગતિ છે। તો આ જે ગ્રાફ છે તે કોના માટે છે? નિયમિત ગતિ માટેનો। પણ આ જ વસ્તુ જો અનિયમિત હોય તો અનિયમિત માટે આપણે આ ગ્રાફ ડ્રો કરવો હોય તો કઈ રીતના ડ્રો કરી શકીએ? તો કે સરળ છે સર, અનિયમિત માટે ગ્રાફ ડ્રો કરવો હોય તો ત્યાં આગળ પદાર્થ પહેલાં આ રીતના જશે અને આ રીતના જશે, તો એનો મતલબ આ પદાર્થની ગતિ કેવી કહેવાશે? અનિયમિત ગતિ કહેવાશે। કેવી કહેવાશે? અનિયમિત, બરાબર છે? આ પદાર્થની ગતિ કેવી છે? અનિયમિત ગતિ છે। ક્લિયર? ને આ પણ આલેખ જે છે તે કોનો છે? અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે, અંતર વિરુદ્ધ સમયનો આલેખ। ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે। એટલે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણે કહી શકીએ। ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ, એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો
एकदम सरल सिंपल वेग समय नो आलेख, वेग समय। तो अहीं आगे शू थाय छे ते समझो। मान लो कि तमने आवी रीतनो आ ग्राफ आपी दे तो तमे आनो इंटरप्रिटेशन शू करशो कि भाई वेग छे ते केवो छे, अचल छे, बराबर। समय नी साथे नो वेग केवो छे, अचल छे, क्लियर छे। एटले अहीं आगे पदार्थ अचल वेग थी गति करे छे, तेवुं कहेवाय अचल वेगी गति, क्लियर। पदार्थ नी गति केवी छे, अचल वेग थी गति करी रह्यो छे, बराबर छे। हवे केटलीक वखत आपणे जो ग्राफ जोईए सरखी रीते हजु पण, बराबर, समझजो के जेथी तमे वधारे आईडिया आवी शके। मानी लो के आ छे ग्राफ, आ बधा ग्राफ ने थोड़ाक आपणे ऊपरथी लई लईए के जेथी तमे हजु पण डिटेल में आनी माहिती लई शको। मानी लो के हजु एक ग्राफ आपणे प्लॉट करीए, आ ग्राफ छे ते आ रीतनो छे, आ रीतनो ग्राफ छे, बराबर। हवे शुं थाय छे आनी अंदर, तो के आ छे आपणो वेग અને અહીંયા આગળ છે આપણો સમય, ઓકે। તો અહીંયા શું થયું આ, તો કે પદાર્થ જે છે તેનો વેગ સમય સાથે શું થતો જાય છે, વધતો જાય છે, બરાબર છે। પદાર્થનો જે વેગ છે તે સમય સાથે શું થતો જાય છે, વધતો જાય છે। એટલા માટે આ જે ગતિ છે તે કેવી છે, પ્રવેગી ગતિ। કેવી ગતિ છે, પ્રવેગી। ત્યાર પછી તમને ધારો કે આ રીતનો ગ્રાફ તમને જોવા મળે એમ, તો એનો મતલબ શું થાય છે, તો કે ભાઈ વેગ જે છે તે ઘટે છે, કોની સાથે, સમયની સાથે। એટલે આ ગતિ કેવી કહેવાશે, પ્રતિપ્રવેગી। કેવી કહેવાશે, પ્રતિપ્રવેગી। આઈડિયા આવશે, પ્રતિપ્રવેગી ગતિ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ। ખ્યાલ આવશે કે નહીં આવશે, આવશે। એટલે આ પ્રવેગી ગતિ છે ને આ પ્રતિપ્રવેગી ગતિ છે કે જેની અંદર શું થાય છે, પદાર્થ જે છે તેનો વેગ કન્ટિન્યુઅસ શું થાય છે, ઘટતો જાય છે, ક્લિયર। તો આવી રીતના આપણે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન દ્વારા પણ ઘણી વખત પદાર્થોની માહિતી મેળવી શકીએ છીએ। તો આવા ગ્રાફ દ્વારા આપણે કઈ કઈ વસ્તુઓ ડિફાઇન કરી શકીએ, બરાબર। તો એમાં સૌથી પહેલો ગ્રાફ છે વેગ સમયનો આલેખ, બરાબર છે, વેગ સમયનો આલેખ। તો જ્યારે તમારી પાસે વેગ અને સમયનો આલેખ તમારી પાસે હોય, કયો કયો આલેખ હોય, વેગ સમયનો આલેખ તમારી પાસે હોય, ધારો કે આ રીતનો એક ગ્રાફ છે, તો તમને જ્યારે પણ એવું કહે કે આની અંદરથી પ્રવેગ શોધો, તો આ ગ્રાફ આપેલો એને આના પરથી પ્રવેગ શોધવા કહે, તો પ્રવેગ બરાબર સૂત્ર શું છે, તો કે સર વેગનો ફેરફાર છેદમાં શું લખાશે, તો કે ભાઈ સમય લખાશે, શું લખાશે, સમય। તો જ્યારે પણ તમને વેગ સમયનો આલેખ આપે, કયો આલેખ આપે, વેગ સમયનો આલેખ, તો વેગ સમયનો આલેખ હંમેશા શું આપે છે, તો કે વેગ સમયનો આલેખ જે છે એ વેગ સમયના આલેખનો ઢાળ, વેગ સમયના આલેખનો ઢાળ પ્રવેગ આપે છે, પ્રવેગનું મૂલ્ય આપે છે, ક્લિયર। એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, જ્યારે પણ તમને વેગ સમયનો આલેખ આપેલો હોય, બરાબર છે, તો એનો તમે ઢાળ શોધશો, તો એ ઢાળ શું આપશે, પ્રવેગ આપશે, ક્લિયર। તો આનો તમે ઢાળ શોધો, આનો શું શોધી કાઢો, ઢાળ, તો એ ઢાળ તમને શું આપે છે, પ્રવેગ આપે છે, શું આપે છે, પ્રવેગ આપે છે, ખબર પડી ગઈ। ચાલો તેના પછી આપણે નેક્સ્ટ જોઈએ, એના પછી નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ બીજું આપણે સમજવું છે કે અહીંયા સ્થાનાંતર કેટલું થયું, તો સ્થાનાંતર માટે શું કરવાનું, તો કે સ્થાનાંતર માટે જે વેગ સમયનો આલેખ છે એ વેગ સમયના આલેખનું ક્ષેત્રફળ, વેગ સમયના આલેખનું ક્ષેત્રફળ એ શું આપે છે, તો કે વેગ સમયના આલેખનું ક્ષેત્રફળ જે છે, વેગ સમયના આલેખનું ક્ષેત્રફળ છે એ સ્થાનાંતરનું મૂલ્ય આપે છે, સ્થાનાંતરનું મૂલ્ય આપે છે। એટલે તમારે સ્થાનાંતર શોધવું હોય તો શું કરી નાખવાનું, સિમ્પલ, વેગ સમયનો આલેખ આપેલો હોય તેનો તમારે શું શોધી કાઢવાનું, તો કે ક્ષેત્રફળ શોધી કાઢવાનું। જેમ કે આ છે તમારું વેગ સમયનો આલેખ, બરાબર છે, તો આ વેગ સમયનો આલેખ થઈ ગયો, એ વેગ સમયના આલેખમાં આજે આટલો ભાગ તમને ઘેરાયેલો દેખાય છે, આ બધો ઘેરાયેલો ભાગ છે તે શું છે, તો કે ભાઈ બધો ઘેરાયેલો ભાગ છે તે તમારું સ્થાનાંતર છે, બરાબર છે। એટલે સ્થાનાંતર બરાબર શું યાદ રાખવાનું છે, સ્થાનાંતર બરાબર વેગ સમય આલેખનું ક્ષેત્રફળ, વેગ સમય આલેખનું ક્ષેત્રફળ। આઈડિયા આવશે કે નહીં આવશે, આવશે। એટલે જ્યારે પણ વેગ સમયનો આલેખ આપેલો હોય તેનું ક્ષેત્રફળ શોધી કાઢશો તો તમે શું શોધી શકો છો, તો કે આ વસ્તુ શોધી શકો। એના સિવાય એક ગ્રાફ છે તે અહીંયા આગળ લખી દઈએ આપણે, જેમ કે અહીંયા આગળ એક સિમ્પલ ગ્રાફ આપણે લઈએ, તો કયો ગ્રાફ લઈએ, અહીંયા આગળ છે સ્થાન ને અહીંયા છે સમય, ઓકે। તો સ્થાન અને સમયનો આલેખ આપેલો છે, સ્થાન અને સમય એટલે કે પદાર્થનું સ્થાન સમય સાથે શું થાય છે, બદલાય છે। તો એના માટે
તમે જો ઢાળ શોધશો એના માટે તમે શું શોધી કાઢશો ઢાળ તો શું થશે તો કે ઢાળ શોધશો તો સ્થાનનો ફેરફાર એટલે શું કહેવાશે સ્થાનાંતર કહેવાશે સ્થાનનો ફેરફાર છેદમાં શું કહેવાશે સમય તો જ્યારે પણ તમને સ્થાન ને સમયનો આલેખ આપેલો હોય બરાબર છે અંતર સમયનો આલેખ સ્થાન સમય પણ કહી શકો અથવા અંતર સમય પણ કહી શકો લખી દઈએ અંતર સમય તો અંતર સમયનો જે ગ્રાફ છે તો એ ગ્રાફની અંદર શું થશે તો કે ભાઈ એનો જે ઢાળ છે અંતર સમયનો આલેખ છે તેનો ઢાળ છે તે શું આપે છે આપણને તો કે એ વેગનું મૂલ્ય આપે છે તેનું મૂલ્ય આપે છે વેગનું મૂલ્ય આપે છે ક્લિયર છે એટલે વેગનું મૂલ્ય તમારે શોધવું હોય તો આનો ઢાળ શોધી કાઢવાનો જ્યારે પણ તમને સેનો ગ્રાફ આપેલો હોય તો કે ભાઈ અંતર સમયનો આલેખ આપેલો હોય કયો આલેખ આપેલો હોય અંતર સમયનો બરાબર છે તો આ વસ્તુ તમારે ખાસ મગજની અંદર ફિટ કરી દેવાની છે આ રીતના આપણે ગ્રાફ જે છે તે કામ લાગશે હવે અચળ પ્રવેગી ગતિ કરતો હોય કોઈ પદાર્થ તો એનો ગ્રાફ કેવો આવે માની લો કે કોઈ એક પદાર્થ છે કે જેની પ્રારંભિક ઝડપ યુ છે બરાબર પ્રારંભિક ઝડપ કેટલી છે યુ છે અને છેલ્લે એ પોતે વી જેટલી ઝડપ પ્રાપ્ત કરે છે કેટલી ઝડપ પ્રાપ્ત કરે છે વી જેટલી બરાબર જેમાં પ્રારંભિક વાત કરવામાં આવે તો ટી બરાબર કેટલો સમય છે ઝીરો છે અને જ્યારે ટી બરાબર ટી સમય લેવામાં આવે ટી બરાબર કેટલો સમય લેવામાં આવે ટી સમય ત્યારે શું થશે અહીંયા આગળ એ સમજો તો કે અહીંયાથી તે અહીંયા સુધીની વાત કરવામાં આવે તો એ ટોટલ સમય ટી છે બરાબર છે હા સર તો આના સમીકરણો મેળવવા છે તો કઈ રીતના મેળવી શકું તો કે સર સિમ્પલ છે તમારે સૌથી પહેલામાં પહેલાં શું શોધવો પડશે તો કે અહીંયા આગળ જે આ ગ્રાફ આપેલો છે તે છે વેગ સમયનો આલેખ કયો આલેખ છે વેગ સમયનો આલેખ બરાબર છે વેગ છે તેને વાય અક્ષ પર દર્શાવ્યું અને સમય છે તેને આપણે ક્યાં દર્શાવ્યું છે એક્સ અક્ષ પર દર્શાવ્યું છે તો વેગ સમયનો જે આલેખ આપણને આપવામાં આવેલો છે તેની અંદર આપણે શું કરીશું તો કે ભાઈ આની અંદર સર તમે એક કામ કરો કે આ જે આલેખ આપેલો છે તેનો ઢાળ શોધી કાઢો તો વેગ સમયના આલેખનો ઢાળ વેગ સમયના આલેખનો ઢાળ પ્રવેગ આપે છે પ્રવેગનું મૂલ્ય આપે છે પ્રવેગનું મૂલ્ય આપે છે તો અહીંયા આગળ ઢાળ બરાબર લખવું હોય તો શું લખાશે તો કે વાય અક્ષ પરનું માપ છેદમાં એક્સ અક્ષ પરનું માપ બરાબર છે વાય અક્ષ પરનું માપ છેદમાં એક્સ અક્ષ પરનું માપ તો કઈ રીતના ડિફાઇન થશે જુઓ તો કે આ છે એ બરાબર આ છે બી આ છે સી આ છે ડી ને આ શું છે ઈ છે તો તમારે અહીંયા આગળ વાય અક્ષ પરનું માપ લખવું હોય તો વાય અક્ષ પરનું માપ કેટલું છે બીસી છે એક્સ અક્ષ પરનું માપ કેટલું છે તો કે સર એસી છે તો બીસીની કિંમત કેટલી થશે બીસીની કિંમત તો કે સર બીસી શોધવું હોય તો બીડી છે તેમાંથી શું કરી દો સીડી બાદ કરી દો તો અહીંયા થઈ જશે બીડી માઇનસ સીડી છેદમાં આ જે છે તે તો એસીનું એસી જ રહેવાનું છે ને ઢાળ છે તે શું આપે છે પ્રવેગ આપે છે તો પ્રવેગને એ વડે દર્શાવાશે તો એ બરાબર બીડીની કિંમત કેટલી છે તો કે બીડીની કિંમત છે આપણી પાસે વી પહેલાંની કિંમત કેટલી છે સીડીની યુ છે અને છેદમાં સમય છે તે ટી આવશે તો અહીંયા આગળ શું થઈ જશે એટી બરાબર વી માઇનસ યુ ચાલો માટે વીને કરતા બનાવશો તો વી બરાબર શું થશે યુ પ્લસ એટી તો આ તમને એક મસ્ત મજાનું સમીકરણ મળી ગયું તો અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટેનું પહેલું સમીકરણ છે કયું સમીકરણ છે પહેલું સમીકરણ બરાબર છે યાદ રાખજો ત્યાર પછી બીજી વાત કરવામાં આવે તો જ્યારે પણ કોઈ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય બરાબર છે તો એના ટોટલ ત્રણ સમીકરણ છે કેટલા સમીકરણ છે ત્રણ બરાબર તો આ ત્રણે ત્રણ સમીકરણ આપણે લાવવા હોય તો કઈ રીતના લાવી શકીએ તો કે પહેલું સમીકરણ તો આપણે લઈ આવ્યા કે ભાઈ વી બરાબર યુ પ્લસ એટી ક્લિયર છે સર હવે મારો માની લો કે મારે અહીંયા આગળ બીજું એક સમીકરણ લાવવું છે એ સમીકરણ કઈ રીતનું છે તે સમજો તો કે એ જે સમીકરણ છે તેમાં મારે લાવવાનું છે સ્થાનાંતર શું લાવવું છે સ્થાનાંતર કે ભાઈ પદાર્થનું સ્થાનાંતર કેટલું છે તો પદાર્થના સ્થાનાંતર માટે વેગ સમયના આલેખનું ક્ષેત્રફળ વેગ સમયના આલેખનું ક્ષેત્રફળ તો એનું ક્ષેત્રફળ તમે શોધી કાઢો તો શું થશે આ ક્ષેત્રફળ શોધીએ તો કે સર ક્ષેત્રફળ જે તમે શોધશો તો એ ક્ષેત્રફળ તમને શું આપશે સ્થાનાંતર આપશે શું આપશે સ્થાનાંતર આના પરથી લખી દઈએ કે અહીંયા આગળ કોણ છે આપણી પાસે એ બી સી ડી ઈ તો એ બી સી ડી ઈ નું ક્ષેત્રફળ બરાબર
કેટલું આવશે? તો કે એક તો અહીંયા આગળ ત્રિકોણ બનેલો છે એબીસી, અહીંયા લખી દઈએ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ, પ્લસ બીજું શું આવશે અહીંયા આગળ? તો કે બીજું જે છે તે આ લંબચોરસ, બરાબર છે, લંબચોરસ નું ક્ષેત્રફળ. ક્લિયર? તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ વન હાફ પાયો ગુણ્યા વેધ, પાયો ગુણ્યા વેધ, પ્લસ લંબચોરસ નું ક્ષેત્રફળ શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લખાશે? ક્લિયર છે? એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે. તો ફરી એક વખત જોઈ લઈએ, વન હાફ પાયો કેટલો છે? પાયો એસી. વેધ કેટલો છે? વેધ છે આપણી પાસે બીસી. પ્લસ લંબાઈ કેટલી છે? લંબાઈ, લંબાઈ છે સર એસી, ને વેધ સોરી પહોળાઈ જે છે તે કેટલી છે? એઈ છે, બરાબર. તો કિંમત મૂકો અહીંયા આગળ, વન હાફ એસી ની કિંમત કેટલી છે? એસી. તો કે એ તો સમય છે આપણો, સમય એટલે કેટલા મુકાશે? ટી મુકાશે. બીસી ની કિંમત કેટલી આવશે? વી માઇનસ યુ આવશે. પ્લસ આની કિંમત ટી છે અને પેલાની કિંમત યુ છે, તો આને સરખી રીતના લખીએ તો યુટી પ્લસ અહીંયા શું થઈ જશે? વન હાફ. આની કિંમત કેટલી આવશે વી માઇનસ યુ ની? તો કે સર એટી ઇન્ટુ ટી, એટલે ટોટલ શું થઈ જશે? યુટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર, બરાબર. આ શું આવી ગયું? તમારું સ્થાનાંતર આવી ગયું. શું આવી ગયું? સ્થાનાંતર. ક્લિયર છે? તો આ રીતના તમે સ્થાનાંતર શોધી શકો છો. શું શોધી શકો છો? સ્થાનાંતર. આઈડિયા આવશે બધાને કે નહીં આવશે? આવશે. એટલે સ્થાનાંતર શોધવું હોય તો આ રીતના શોધી શકાય. ક્લિયર? ત્રીજું સમીકરણ મેળવવું હોય તો એના માટે આપણે સમલંબ ચતુષ્કોણ જે છે તેનો આપણે ઉપયોગ કરીએ. તેનો ઉપયોગ કરીએ સમલંબ ચતુષ્કોણ. તો એના માટે આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીશું. તેનું ક્ષેત્રફળ શોધીશું સમલંબ ચતુષ્કોણનું. તો અહીંયા લખી દઈએ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું લખાશે? બોલો, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો કે ભાઈ બે બાજુઓ જે છે, બે બાજુઓ, બે સમાંતર બાજુઓના, બે સમાંતર બાજુઓના માપનો સરવાળો ગુણ્યા બે બાજુઓનું, બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર. ક્લિયર? તો આના પરથી આપણે ક્ષેત્રફળ જે છે તે શું આપે છે? સ્થાનાંતર એસ આપે છે. તો અહીંયા આગળ બે સમાંતર બાજુઓના માપનો સરવાળો, તો બે સમાંતર બાજુઓના માપનો સરવાળો કેટલો થશે? યુ વત્તા વી, અહીંયા લખી દઈએ યુ વત્તા વી. બંને વચ્ચેનું લંબ અંતર જે છે તે કેટલું છે? ટી છે, અને એના છેદમાં કેટલા આવશે? બે આવશે. એના છેદમાં કેટલા આવશે? બે આવશે. ક્લિયર? તો અહીંયા આગળ આપણી પાસે ટી જે છે તેની કિંમત છે કઈ છે? તો કે વી બરાબર યુ પ્લસ એટી, આવું કંઈક છે. તો વી ઓછા યુ બરાબર શું લખાશે આપણાથી? એટી લખાશે. હા સર. તો આના પરથી ટીને કરતા બનાવશો તો શું થશે? વી માઇનસ યુ છેદમાં એ થઈ જશે. વી માઇનસ યુ છેદમાં શું થઈ જશે? એ થઈ જશે. અહીંયા આગળ એ મૂકી દઈએ, આ કિંમત આમાં મૂકી દો તો શું થઈ જશે? એસ બરાબર. તો કે વી વત્તા યુ, અહીંયા ટી ની કિંમત શું થઈ જશે? વી ઓછા યુ, છેદમાં કેટલા આવી જશે? ટુ એ. તો ટુ એ આ બાજુ જવા દો, તો ટુ એ એસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? વી પ્લસ યુ, વી માઇનસ યુ થઈ ગયું. તો આના પરથી શું થઈ જશે? ટુ એ એસ બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. માટે આપણું સમીકરણ શું બનશે? તો કે સમીકરણ બનશે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર ટુ એ એસ. ઓકે? તો આ રીતના તમે અચળ પ્રવેગી ગતિ જે છે તેના સમીકરણો મેળવી શકો છો. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે બરાબર. એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણો થયા. ત્યાર પછી આવે છે નિયમિત વર્તુળમય ગતિ. તો નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય? તો એના માટે મેં તમને જુદા જુદા શેપ બતાવેલા, કે જ્યારે પણ તમે આવી રીતના ત્રિકોણાકાર ગતિ કરતા હો, બરાબર, ધારો કે તમે ત્રિકોણાકાર ગતિ કરો છો, તો તમારે ટોટલ વેગ કેટલી જગ્યાએ બદલાશે? તો કે ત્રણ જગ્યાએ, પહેલી વખત, અહીંયા બીજી વખત, અહીંયા ત્રીજી વખત. એવી રીતના સેમ તમે જો ચોરસ પર ગતિ કરો છો કે લંબચોરસ પર ગતિ કરો છો, તો ત્યારે તમારા વેગ શું થશે? ચાર વખત બદલાશે. તો જ્યારે પણ કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરતો હોય, બરાબર છે, તો નિયમિત વર્તુળમય ગતિની અંદર શું યાદ રાખવાનું છે? જ્યારે કોઈ પદાર્થ, જ્યારે કોઈ પદાર્થ વર્તુળમય ગતિ કરે છે, ત્યારે તેનો વેગ અથવા તેની ઝડપ અચળ હોય તો તે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે.
તેમ કહેવાય. ક્લિયર? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, જ્યારે પણ કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે તેની ઝડપ કેવી હોય? અચળ હોય. તો એનો એનો મતલબ શું થશે? પદાર્થ છે તે નિયમિત વર્તુળમય ગતિ કરે છે. તો નિયમિત વર્તુળમય ગતિ જે છે તેમાં શું થશે? તો કે પદાર્થ આ રીતના કેન્દ્રની આસપાસ સતત શું કર્યા કરે છે? ફર્યા કરે છે. માની લો કે અહીંયા આગળ આની ત્રિજ્યા આર છે, તો અહીંયા આગળ પદાર્થનો વેગ છે તે કેની દિશા કઈ હશે? તો કે ભાઈ અહીંયા આગળ જો તમે પદાર્થનો વેગ શોધશો તો એ સ્પર્શકની દિશામાં હશે, અહીંયા શોધશો તો આ તરફ આવશે, અહીંયા શોધો તો આ તરફ આવશે. એટલે હંમેશા જ્યારે પણ કોઈ પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય તો એના વેગની દિશા જે છે, બરાબર, રેખીય વેગની દિશા, એ કની દિશામાં હશે? સ્પર્શકની દિશામાં. એટલે લખી દઈએ, વર્તુળમય ગતિ કરતા પદાર્થનો રેખીય વેગ હંમેશા સ્પર્શકની દિશામાં હોય છે. આઈડિયા આવશે? એટલે એ હંમેશા આપણને કઈ દિશામાં જોવા મળશે? સ્પર્શકની દિશામાં જોવા મળે છે. એટલે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. ક્લિયર છે કે નથી ક્લિયર? ક્લિયર છે સર. ઓકે, તો આ થયું તમારું વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે રેખીય વેગ, બરાબર છે. તો આ જે વેગ છે તે કેટલો છે? તો કે એના માટેનું સૂત્ર છે અંતરના છેદમાં સમય. માની લો કે પદાર્થ છે તે અહીંયા એક ચક્ર પૂર્ણ કરે છે, તો એક ચક્ર પૂર્ણ કરે એટલે શું થયું? તો કે સર વર્તુળનું પરિઘ થયું. વર્તુળનું પરિઘ છેદમાં સમય જે છે તે તો સમય જ છે, તો આના પરથી વેગ v બરાબર શું થઈ જશે? વર્તુળનું પરિઘ, વર્તુળનું પરિઘ આવી જશે 2πr છેદમાં શું થઈ જશે? સમય. વર્તુળનું પરિઘ શું આવશે? 2πr છેદમાં શું આવી જશે? સમય. એટલે v બરાબર શું થઈ ગયું? 2πr છેદમાં t. v બરાબર શું થઈ ગયું? 2πr છેદમાં t. એટલે આ તમને ખાસ યાદ રાખવાનું રહેશે. ક્લિયર છે બાળકો? તો આઈ હોપ કે તમને બધાને આજે આપણું ચેપ્ટર છે તેની અંદર આઈડિયા આવી ગયો હશે, બરાબર છે. કંઈ પણ ડાઉટ્સ હોય તો પૂછી લેજો, બરાબર. છતાં પણ આપણો આ સમરી વિડીયો છે, એની સિવાય તમે આખો આ જે વિડીયો છે તે ઓલરેડી અવેલેબલ છે, તો એને જોજો. નાની ક્લાસ નોટ જે છે તે આપણી PW એપમાં અવેલેબલ રહેશે યથાર્થ બેચની અંદર, તો જોડાઈ જજો અને ખાસ ક્લાસ નોટ્સ બનાવજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે, ત્યાં સુધી આવજો. જય હિન્દ. થેન્ક યુ.